નમસ્કાર, હું છું આપની સાથે નિરાલી. કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે. જોઈએ આજની હેડલાઇન. ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ દ્વારા ચૂંટણીના પ્રચારના કરાયા શ્રી ગણેશ. ખોડિયાર માતાજીની જન્મભૂમિ રોહિશાળાથી કરી શરૂઆત, જ્યારે ઠેર ઠેર ઢોલ નગારા સાથે કરાયું સ્વાગત. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પટેલ યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. પટેલ સમાજના પરબતભાઈએ આશ્વાસન પણ ન આપ્યું. શ્રીનાથ ધામ હવેલી ઉદઘાટન મહોત્સવ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શુભેચ્છા સંદેશ આપ્યો. ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ દ્વારા ચૂંટણીના પ્રચારના કરાયા શ્રી ગણેશ. ખોડિયાર માતાજીની જન્મભૂમિ રોહિશાળાથી કરી શરૂઆત, જ્યારે ઠેર ઠેર ઢોલ નગારા સાથે કરાયું સ્વાગત. ભાવનગર બોટાદ લોકસભાના ભાજપના ઉમેદવાર ડોક્ટર ભારતીબેન શિયાળ દ્વારા લોકસંપર્ક અને પ્રચારના પ્રસારના શ્રી ગણેશ કરાયા છે. પવિત્ર યાત્રાધામ રોહિશાળાથી કરાયા શ્રી ગણેશ. ગામોગામ કાર્યકરો, હોદ્દેદારો અને લોકો દ્વારા તેઓનું ઢોલ નગારા સાથે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યારે બીજી તરફ હજુ કોંગ્રેસ પોતાના ઉમેદવાર પણ જાહેર નથી કરી શક્યું, ત્યારે ભાજપ દ્વારા આગેવાનોની સાથે મીટિંગ મુલાકાત સહિત પ્રચાર પ્રસાર ધમધમતો કરાઈ ચૂક્યો છે. લોકમુખી કોંગ્રેસના ઉમેદવારને લઈ અવટ વિશે ચર્ચા જોવા મળી રહી છે. ગત લોકસભાની ચૂંટણીમાં ભારતીબેન શિયાળ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે લીડથી જીત્યા હતા, ત્યારે તેઓની સામે સક્ષમ ઉમેદવાર ઉતારવાની રણનીતિ પર કોંગ્રેસ વિચારણા કરી રહી હોય તેવું અનુમાન લગાવી રહ્યું છે. અને હર્ષદભાઈનો ફોન હતો કે આપણે બોટાદ જિલ્લાનો પ્રવાસ લીધા, મુખ્ય મુખ્ય કાર્યકર્તાઓને મળી લેવાય અને ખાસ કરીને આમંત્રણ દેવા આવ્યા છે કે આવતી 1 તારીખે ભારતીબેનનું આપણું ફોર્મ ભરવાનું અને એમાં આપણે આજે જે છે બધા કાર્યકર્તાએ જવાનું છે. ત્યાં વિશાળ રેલી સ્વરૂપે જેવી રીતે આ સૌરભભાઈ ત્યાં આપણે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા ગયા હતા, એવી જ રીતે આપણે ભારતીબેનનું ભાવનગરથી ફોર્મ ભરવા જવાનું છે. શહેર સંગઠન સુધી વિવિધ પદાધિકારીઓ જે આપણે સંગઠનમાં કામ કરીએ છીએ અને આપ સૌ વિશિષ્ટ મહાનુભાવો, આપ જાણો છો આવતી 23 તારીખે આપણી સંસદની ચૂંટણી છે ને એનું મતદાન છે. સમય આપણી પાસે થોડો છે એટલે આજે બોટાદ જિલ્લામાં ભારતીબેને સમય આપ્યો હતો. શુભ શરૂ ભારતીય જનતા પાર્ટીએ 2019 લોકસભા ચૂંટણી માટે ફરી વખત મને નિમિત્ત બનાવીને, પ્રતિક બનાવીને મારી ઉપર ભરોસો મૂક્યો. ઉમેદવારી પત્રક ભર્યા પહેલા ભાવનગર જિલ્લા, ભાવનગર શહેર અને બોટાદ જિલ્લાના બધા જ કાર્યકર્તાઓ જે કામે લાગવાના છે એને એક મળવાનો પ્રસંગ બને, બધા જ લોકો કામે લાગે અને સમગ્ર દેશમાં જે ઉત્સાહનું વાતાવરણ બન્યું છે, માનની નરેન્દ્રભાઈ સ્પષ્ટ બહુમતી સાથે આ દેશના વડાપ્રધાન ફરી વખત બનવાના છે, ત્યારે ભાવનગર લોકસભાનું કમળ પણ ઐતિહાસિક લીડથી જીતીને કાર્યકર્તાઓમાં એવો જોમ અને જુસ્સો છે, 2 વખત કરતાં પણ વધારે લીડથી એ ભાવનગર લોકસભા એ જીતવાની છે એવો સંકલ્પ સૌ કાર્યકર્તાએ કર્યો છે. ત્યારે આજે બોટાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, સૌ વરિષ્ઠ આગેવાનો સાથે એક મુલાકાતનો કાર્યક્રમ, હળવા મળવાનો કાર્યક્રમ આજે અહીં રાખવામાં આવ્યો હતો. ખૂબ મોટી સંખ્યામાં, ખૂબ ઉત્સાહ સાથે ભારતીય જનતા પાર્ટીના બધા જ કાર્યકર્તાઓ આમાં જોડાયા હતા. બધાને મળવાનું થયું છે, બધાએ જવાબદારીઓ પણ વહેંચી છે અને ભારતીય જનતા પાર્ટીએ જે કર્યું છે આ દેશ માટે, તેને માનની નરેન્દ્રભાઈએ જે કર્યું છે આ દેશને અખંડ રાખવા માટે, એક રાખવા માટે અને સબકા સાથ સબકા વિકાસની જે યાત્રા શરૂ કરી છે, વિકાસની જે યાત્રા ચાલુ છે, ત્યારે દેશની સાથે બોટાદના પણ લોકો ધનગની રહ્યા છે. દેશના વડાપ્રધાન એ નરેન્દ્રભાઈ બનવાના છે, ત્યારે આમ તો કહી શકાય કે આજે પ્રચારના શ્રી ગણેશ અહીંથી કર્યા છે, ખૂબ ઉત્સાહ સાથે કર્યા છે.
અને ભાવનગર લોકસભાનું કમળ અમે ઐતિહાસિક લીડથી જીતીને માનની નરેન્દ્રભાઈ જે વિજયમાળા પહેરવાના છે એમાં આરોપિત કરવાના છે. હરેશ પટગીર સાથે ટીવી ન્યૂઝ ગુજરાતી બોટાદ. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા રેફરલ હોસ્પિટલમાં પટેલ યુવકની હત્યા કરાયેલી લાશ મળી હતી. પટેલ સમાજના પરબતભાઈએ આશ્વાસન પણ ન આપ્યું. ધાનેરામાં 25 વર્ષીય પટેલ યુવકની હત્યા થતા સમગ્ર ધાનેરામાં શોકની લાગણી જોવા મળી હતી. તો બીજી તરફ મૃતક પરિવાર અને ધાનેરાવાસીઓની માંગ હતી કે પોલીસ પહેલા હત્યારાઓને ઝડપે તે બાદ જ અમે લાશ સ્વીકારીશું તેવી ચીમકી ઉચ્ચારી હતી અને 36 કલાક લોકો ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં લાશ લઈ બેસી રહ્યા હતા. ધાનેરાના તમામ વેપારીઓએ તેમના ધંધા રોજગાર બંધ રાખી મૃતકના પરિવારને આશ્વાસન આપવા માટે રેફરલ ગયા હતા ત્યારે લોકોને જણાવવા મળ્યું હતું કે બનાસકાંઠા લોકસભા સીટ ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલ ધાનેરા આવી રહ્યા છે ત્યારે પટેલ સમાજ અને ધાનેરાવાસીઓને આશા હાશ કે પરબતભાઈ ધાનેરા આવી તેમને આશ્વાસન આપશે. પરંતુ પરબતભાઈ પટેલ ધાનેરા આવી ધાનેરાના એક ખાનગી શોપિંગમાં તેમના કાર્યકર્તાઓને મળી રવાના થઈ ગયા હતા ત્યારે હોસ્પિટલમાં આશા સાથે બેઠેલા પટેલ સમાજ ધાનેરાવાસીઓની ભારે લાગણી દુભાઈ હતી. Thank you.
બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી ધાનેરા. શ્રીનાથ ધામ હવેલી ઉદઘાટન મહોત્સવ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા શુભેચ્છા સંદેશ આપ્યો. સૌને જય શ્રી કૃષ્ણ. રાજકોટના આંગણે વૈષ્ણવાચાર્ય શ્રી વજરાજ કુમારજીના પ્રેરણાથી એની અધ્યક્ષતામાં શ્રીનાથ ધામ હવેલીનો ભવ્ય ઉદઘાટન સમારંભ યોજાઈ રહ્યો છે. મને જાણીને ખૂબ આનંદ થયો છે. રાજકોટ સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક પાટનગર છે. રાજકોટ એ ભક્તિમય અને ધર્મમય બને એ પ્રકારે આ હવેલી આધ્યાત્મિક ચેતના ઉત્પન્ન કરશે તે બી મને પૂર્ણ શ્રદ્ધા છે. રાજકોટમાં નવનિર્મિત શ્રીનાથ ધામ હવેલી શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડનું મુખ્ય કાર્યાલય બની રહેવાની છે. સમાજને અત્યારે વધુ આવશ્યકતા છે કે લોકો વ્યસનમુક્ત બને, સંસ્કારી બને, શિક્ષિત બને, સાથે દીક્ષિત બને અને ભક્તિના સંસ્કારથી પણ રંગાય. કોઈ પણ માણસને ધર્મના સંસ્કારના પથ ઉપર લઈ જવું એ ધર્માચાર્યો કામ કરતા હોય છે. આ કામ વૈષ્ણવ આચાર્ય પૂજનીય શ્રી વ્રજરાજકુમારજીએ ઉપાડ્યું છે. એમના સંકલ્પથી સ્થાપિત આ શ્રીકૃષ્ણ સંસ્કાર વર્લ્ડ આપણી આવનારી પેઢીમાં ધર્મ સંસ્કાર સિંચવાનું ભગીરથ કાર્ય કરશે. આવી ઉમદા સંસ્થા રાજકોટમાં હોય અને રાજકોટની સંસ્કારી ધર્મપ્રિય જનતા માટે પણ આ ગૌરવની વાત છે. આ માંગલિક અવસરે હું સમસ્ત વૈષ્ણવ સમાજ અને ભક્તજનોને અભિનંદન આપું છું અને આ શ્રીનાથ ધામ હવેલી માત્ર વૈષ્ણવ સમાજ નહીં પરંતુ રાજકોટના તમામ ધર્મપ્રિય શ્રદ્ધાળુઓ માટે એક સારું એવું. પરેશભાઈ બુધવર સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી જૂનાગઢ. અબડાસા તાલુકાના નલિયા ગામે ધનલક્ષ્મી પોલી ક્લિનિક મધ્યના સહયોગથી મેડિકલ કેમ્પ નિદાન વિનામૂલ્યે આપવામાં આવ્યું. આગામી 23 એપ્રિલે મતદાન આવી રહ્યું છે અને અમને અનુભવ કરાયો કે આપણે મતદાન કેવી રીતે કરવું, આપણો યોગ્ય ઉમેદવાર ચૂંટી અને આપણાને ભાઈઓને નમ્ર વિનંતી છે કે વટથી મતદાન કરજો અને સારોમાં સારો ઉમેદવાર ચૂંટવો આપણો ફરજ છે. અને આપણે તો સમજીએ છીએ કે કેને મતદાન કરવું ન કરવું, પણ સૌની ફરજ છે અને આપણો હક છે અને વટથી મતદાન કરજો. આજરોજ ડીસામાં હવાઈ પિલર ખાતે બે સંસદીય મતવિસ્તાર બનાસકાંઠામાં 13 ડીસા મતવિસ્તારમાં આજે એક સ્વીપના ભાગરૂપે મતદાનને યોગ્ય રીતે એનો પ્રચાર પ્રસાર થાય તેમજ સ્વીપની એક્ટિવિટીનો એક વિશેષ નવતર પ્રયોગ રૂપે એક ફ્રેમ બનાવી અને લોકો સાથે એક મિટિંગ કરી અને સાથે સાથે એને સોશિયલ મીડિયામાં પણ એક પ્રચાર થાય સુવ્યવસ્થિત રીતે લોકો 23 એપ્રિલે મતદાન કરે તેમજ અન્ય લોકોને પણ મતદાન કરાવે તે માટે અપીલના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં લોકોએ ખૂબ હર્ષભેર ભાગ લીધો અને આ તમામ નવી પ્રવૃત્તિથી લોકોની અંદર મતદાન અંગે વધુ ને વધુ જાગૃતિ આવશે અને વધુ ને વધુ મતદાન થશે એવી આશા રાખીએ છીએ. થેન્ક યુ. આજરોજ ડીસામાં હવાઈ પિલર ખાતે બે સંસદીય મતવિસ્તાર બનાસકાંઠામાં 13 ડીસા મતવિસ્તારમાં આજે એક સ્વીપના ભાગરૂપે મતદાનને યોગ્ય રીતે એનો પ્રચાર પ્રસાર થાય તેમજ સ્વીપની એક્ટિવિટીનો એક વિશેષ નવતર પ્રયોગ રૂપે એક ફ્રેમ બનાવી અને લોકો સાથે એક મિટિંગ કરી અને સાથે સાથે એને સોશિયલ મીડિયામાં પણ એક પ્રચાર થાય સુવ્યવસ્થિત રીતે લોકો 23 એપ્રિલે મતદાન કરે તેમજ અન્ય લોકોને પણ મતદાન કરાવે તે માટે અપીલના ભાગરૂપે એક કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં લોકોએ ખૂબ હર્ષભેર ભાગ લીધો અને આ તમામ નવી પ્રવૃત્તિથી લોકોની અંદર મતદાન અંગે વધુ ને વધુ જાગૃતિ. રમેશભાઈ નલિયા સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી અબડાસા. પંચમહાલમાં લોકસભાની ચૂંટણીનો રંગ જામી રહી છે ત્યારે શહેરા નગર અને તાલુકામાં લોકસભા 2019ની ચૂંટણીને અનુલક્ષીને નગર તેમજ ગ્રામ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પોલીસને
આર્મી જવાનોની ચૂંટણી લક્ષી ફ્લેગ માર્ચ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં યોજવામાં આવી। પંચમહાલમાં લોકસભાની ચૂંટણી રંગત જામી રહી છે ત્યારે શહેરા નગર અને તાલુકામાં લોકસભા 2019ની ચૂંટણીને અનુલક્ષી નગર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરા પોલીસને આર્મી જવાનોની ચૂંટણી લક્ષી ફ્લેગ માર્ચ નગર અને ગ્રામ્ય વિસ્તારમાં યોજવામાં આવી હતી। આ ફ્લેગ માર્ચ નગરમાં પોલીસ સ્ટેશનથી નીકળી હુસેનની ચોક હોળી ચકલા બજારમાં બસ સ્ટેન્ડની નગરના સમગ્ર વિસ્તારમાં ફરીને તાલુકાના વાઘવજીરપુરા નાડા રેણા મોરવા ગુણેલી અણિયાદ તરસંગામાં જઈને બીજે અલગ અલગ વિસ્તારના માર્ગો પર ફ્લેગ માર્ચ યોજાતા પ્રજામાં કુતૂહલ અને આશ્ચર્ય ફેલાયું હતું। આગામી લોકસભા ચૂંટણી અંતર્ગત શહેરા પોલીસ વિસ્તારમાં ચૂંટણી પ્રક્રિયા શાંતિભય નિર્ભય અને શાંતિ રીતે પૂર્ણ થાય તે હેતુસર આજે શહેરા ટાઉનમાં તેમજ શહેરા પોલીસ વિસ્તારોમાં આવેલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ છે અને અમારો હેતુ એક જ છે કે પબ્લિક પોતાની રીતે નિર્ભય રીતે વોટિંગ કરે, કોઈ અતત્વો અસમય તત્વો કોઈ એ નહીં કરે, એ માટે અમારે કાયદાની દિશા પૈસા જઈએ તે માટે અમે કટિબદ્ધ છીએ અને એ પ્રક્રિયા ચાલુ રહી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ઘી ડેમમાંથી ઝડપાઈ ખનીજ ચોરી। ખંભાળિયાના ઘી ડેમમાંથી માટી ચોરી ઝડપાઈ। સુજલામ સુફલામ યોજના સિવાય અન્ય સ્થળ પરથી માટી ઉપાડાતા રેડ પડી રોકવામાં આવ્યા। એક લોડર, 5 ટ્રેક્ટર, 1 જેસીબી, 6 ટ્રક, 1 હિટાચી સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો। ખાણ ખનીજ સિંચાઈ વિભાગ અને ખંભાળિયા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। મોટા પ્રમાણમાં માટી ચોરી સામે આવી તેવી શક્યતા। ખાણ ખનીજ અને પોલીસ દ્વારા હાલ કાર્યવાહી ચાલુ। બ્યુરો રિપોર્ટ કેટીવી ન્યૂઝ ગુજરાતી દેવભૂમિ દ્વારકા। થરાદ તાલુકાના નાનકડા ભોડુ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ભારે જહેમત સાથે લગાવ્યા છે સીસીટીવી કેમેરા।
થરાદ તાલુકાના નાનકડા ભોરડુ ગામના ખેડૂતે પોતાના ખેતરમાં લગાવ્યો સીસીટીવી કેમેરો કાકા ભત્રીજાએ આધુનિક પદ્ધતિનો ઉપયોગ કરીને ભારે જીમત સાથે પોતાની 17 એકર જમીનમાંથી 12 એકર જમીનમાં દાડમની ખેતી કરી છે, જેના કારણે ભરપૂર ફાયદો મળી રહ્યો છે. ખેતર માલિકે જણાવ્યું, દાડમની ખેતી શરૂ કર્યા બાદ ભરપૂર ફાયદો થઈ રહ્યો છે. દર વર્ષે 15-20 લાખ રૂપિયા દાડમની ખેતીમાં કમાઈ રહ્યા છે. સંજય સિંહ રાઠોડ સાથે કેટીવી ન્યૂઝ ગુજરાતી બનાસકાંઠા.